વેલકમ ટુ ડિવાઇન બેબીસોલ. જેમ તમારી પ્રસૂતિનો સમય વધુ પાસે આવતો જશે, તેમ તમારા ડોક્ટર તમને વધારે વખત તપાસ કરવા માટે બોલાવશે. 7 અને 8 મહિના દરમિયાન દર 15 દિવસે અને છેલ્લા 3 મહિનામાં દર અઠવાડિયે અને ખાસ સંજોગોમાં એનાથી પણ ઓછા સમયે ડોક્ટરને તપાસ કરવાની જરૂર પડે છે. હવે આપણે જોઈશું તમારા બાળકનો છેલ્લા 3 મહિનાનો વિકાસ. ગર્ભાવસ્થાનો 7મો મહિનો. હવે તમારું શિશુ આશરે 38 સેન્ટીમીટર લાંબો અને લગભગ 1500 થી 1750 ગ્રામ વજન હશે. આ મહિનો શરૂ થતા સુધીમાં તમારા શિશુના નાક, આંગળીઓ અને અંગૂઠા સ્પષ્ટ રૂપે દેખાવા લાગે છે. આંગળીઓ પરના નાના નાના નખ પણ તમે જોઈ શકો છો. તમારા શિશુનું મગજ હવે વધુ પરિપક્વ બને છે અને ચહેરાના કેટલાક હાવભાવ પણ દર્શાવી શકે છે. તે બહારની દુનિયાના અવાજને પણ સાંભળી શકે છે. બાળક હવે પગ ઉછાળીને શરીર ખેંચીને કસરત કરવા લાગે છે. ગર્ભાવસ્થાનો 8મો મહિનો. તમારું બાળક હવે આશરે 40 થી 45 સેન્ટીમીટર લાંબુ હોય છે અને આ મહિનો પૂરો થતા સુધીમાં તેમનું વજન લગભગ 2000 થી 2300 ગ્રામ જેટલું હોય છે. હાડકા વધારે મજબૂત બને છે. ત્વચામાં સ્વચ્છ ચમક દેખાય છે. શિશુના મગજમાં વિવિધ ક્ષેત્રો હવે વિકસવા લાગે છે. તમારું બાળક રડી શકે છે. સ્વાદ ગ્રંથિઓ વિકસવા લાગે છે અને ખાટા મીઠાનો સ્વાદ અનુભવી શકે છે. તેમજ દર્દ, પ્રકાશ અને અવાજ સામે પણ તેઓ પ્રતિક્રિયાઓ પણ વ્યક્ત કરી શકે છે. હવે જોઈએ ગર્ભાવસ્થાનો 9મો મહિનો. બાળક હવે આશરે 50 સેન્ટીમીટર લાંબુ અને 2300 થી 3500 ગ્રામ જેટલું વજનનું હશે. શિશુ હવે ભરાવદાર થવા લાગે છે અને તેની ત્વચાની કરચલીઓ પણ ઓછી થતી જાય છે. શિશુ હવે જન્મ લેવા માટે સંપૂર્ણ તૈયાર થઈ જાય છે. તેના પગ છાતી સુધી વાળેલા હોય છે અને ઘૂંટણ નાકને સ્પર્શે તે સ્થિતિમાં હોય છે. બાળકના ફેફસા હવે સુવિકસિત થઈ ગયા હોય છે. શિશુના માથાના હાડકા નરમ તેમજ પોચા હોય છે, જેથી તે પ્રસવની પ્રક્રિયા દરમિયાન સ્થિતિસ્થાપકતાથી યોની માર્ગમાં પસાર થઈ શકે. તો આ હતો બાળકના છેલ્લા 3 મહિનાનો વિકાસ અને તેનું સંપૂર્ણ વિવરણ. આશા રાખું કે તમને અમારો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. આવી અન્ય જાણકારી માટે અમારી સાથે બન્યા રહો. ધન્યવાદ.